न्यूक्लियस से बंधन ऊर्जा, न्यूक्लियस जे छे ते न्यूट्रॉन अने प्रोट्रॉन नो बनेलो छे। आथी न्यूक्लियस नु जे दल छे ए न्यूट्रॉन नु दल अने प्रोटॉन नु दल बने ने भेगू करिए तो आपने न्यूक्लियस नु दल मळवो जोईए। परंतु न्यूक्लियस नु दल हमेशा तेना घटक अवस्था में कुल दल करता ओछू होय छे। એટલે કે ન્યુક્લિયસ નું દળ એ ન્યુટ્રોન નું દળ અને પ્રોટોન નું દળો નો સરવાળો કરતા ઓછું છે, અને આ જે ઓછું દળ છે તેને દળ ક્ષતિ કહેવામાં આવે છે, જેને ડેલ્ટા એમ વડે દર્શાવાય છે। જો કોઈ તત્વ લેવામાં આવે એ એનો પરમાણુ ભાર અને ઝેડ એનો પરમાણુ ક્રમાંક અને આ તત્વનું જે દળ છે એ કેપિટલ એમ છે, તો ન્યુક્લિયસ નું જે દળ થયું એ કેપિટલ એમ થયું। આ તત્વના ન્યુક્લિયસ નું દળ કેપિટલ એમ, એની અંદર રહેલા પ્રોટોન ની સંખ્યા લઉં તો પ્રોટોન ની સંખ્યાને આપણે એના પરમાણુ ક્રમાંક ઝેડ વડે દર્શાવીએ છીએ, તો ઝેડ ગુણ્યા પ્રોટોન નું દળ એમ પી। એમ પી જે છે એ શું છે, પ્રોટોન નું દળ દર્શાવે છે, તો ઝેડ ગુણ્યા એમ પી વત્તા ન્યુટ્રોન, તો ન્યુટ્રોન ને આપણે એન વડે દર્શાવીએ છીએ। ન્યુટ્રોન કેવી રીતે શોધી શકીએ, તો પરમાણુ ક્રમાંક ને પરમાણુ દળાંક માંથી બાદ કરવા, એટલે કે પરમાણુ દળાંક એ માઇનસ પરમાણુ ક્રમાંક ઝેડ, તો ન્યુટ્રોન ની સંખ્યા એન મળે, તો ન્યુટ્રોન ની સંખ્યા એન ગુણ્યા એ ન્યુટ્રોન નું દળ એમ એન, જ્યાં એમ એન જે છે એ ન્યુટ્રોન નું દળ દર્શાવે છે। આમ પરમાણુના ન્યુક્લિયસનું દળ એ તેની અંદર રહેલા પ્રોટોનની સંખ્યા ગુણ્યા પ્રોટોનનું દળ વત્તા ન્યુટ્રોનની સંખ્યા ગુણ્યા ન્યુટ્રોનનું દળ જે મળે છે એના કરતા કેવું હોય છે, ઓછું હોય છે, અને આના કારણે દળ ક્ષતિ ઉદ્ભવે છે। આમ આ વધારે છે એટલે કે ઝેડ એમ પી પ્રોટોનની સંખ્યા ગુણ્યા પ્રોટોનનું દળ વત્તા ન્યુટ્રોનની સંખ્યા ગુણ્યા ન્યુટ્રોનનું દળ, એમાંથી આપણે એમને બાદ કરી શકીએ કારણ કે એના કરતા ઓછું છે, એટલે કે ન્યુક્લિયસનું દળ જે આના વડે રચાય છે પ્રોટોન ને ન્યુટ્રોન વડે, એ જે છે એ આપણને દળ ક્ષતિ ડેલ્ટા એમ આપે છે। આને સમજવા માટે આપણે આઈન્સ્ટાઈનનું સમીકરણ જોઈએ કે અહીં આપણને દળ ક્ષતિ ડેલ્ટા એમ મળી તો તેને સમતુલ્ય ઉર્જા જે છે એ આપણને ડેલ્ટા એમ સી સ્ક્વેર મળશે। આથી ન્યુક્લિયસમાંથી જો બધા પ્રોટોન અને ન્યુટ્રોનને સંપૂર્ણ મુક્ત કરવા હોય, આ બધા પ્રોટોન અને ન્યુટ્રોનને ન્યુક્લિયસમાંથી સંપૂર્ણ મુક્ત કરવા હોય એટલે ન્યુક્લિયસને આપણે તોડી નાખવું છે અને બધા પ્રોટોનને અને બધા ન્યુટ્રોનને મુક્ત કરવા છે, તો એ માટે આપણે તેને બહારથી ઉર્જા આપવી પડે। ન્યુક્લિયસની અંદર રહેલા પ્રોટોન ને ન્યુટ્રોન ને અલગ અલગ કરી દેવા હોય તેની માટે એને ઉર્જાની જરૂર પડે, એટલે કે ઉર્જા જે છે એ આપવી પડે। અને જો અલગ અલગ અવસ્થામાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન ને ભેગા કરીને ન્યુક્લિયસ બનાવવામાં આવે તો એને કારણે ઉર્જાનું ઉત્સર્જન થાય છે। આ કારણ જે છે એ છે દળ ક્ષતિ, અને આ દળ ક્ષતિને સમતુલ્ય ઉર્જા જે આપણે જોઈ ડેલ્ટા એમ સી સ્ક્વેર, એ તે ન્યુક્લિયસની બંધન ઉર્જા કહેવામાં આવે છે, અને ન્યુક્લિયસની બંધન ઉર્જાને તેના ન્યુક્લિયોન દીઠ, ધારો કે એની અંદર રહેલા પ્રોટોનની અને ન્યુટ્રોનની કુલ સંખ્યા કેટલી, તો એન વત્તા પી જે છે એ આપણને પરમાણુ દળાંક એ આપે, તો ન્યુક્લિયોન દીઠ મને બંધન ઉર્જા જોઈતી હોય, આ જે બંધન ઉર્જા છે એને હું ઈબી વડે દર્શાવું, અને ન્યુક્લિયોન દીઠ એટલે કે પ્રત્યેક ન્યુટ્રોન ને પ્રત્યેક પ્રોટોન માટે જોઈતી બંધન ઉર્જા જે છે એને ઈબી ના છેદમાં એ વડે મેળવી શકાય
અને આપણને આ જે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા મળી ઈબી ના છેદમાં એ, એ ન્યુક્લિયસની સરેરાશ બંધન ઉર્જા જે છે એ ન્યુક્લિયસના સ્થાયીપણા નું માપ દર્શાવે છે. હવે આપણે એક ઉદાહરણ જોઈએ. ડ્યુટેરોન H12 એનું ન્યુક્લિયસ વિચારવામાં આવે તો એનું જે ન્યુક્લિયસનું કુલ દળ કેપિટલ એમ જે છે એ 2.0141 U જેટલું છે. આની અંદર એક પ્રોટોન આવેલો છે અને ન્યુટ્રોન N બરાબર A માઇનસ Z એટલે કે 2 - 1 બરાબર 1 ન્યુટ્રોન આવેલો છે. અહીં એક પ્રોટોનનું જે દળ છે એ 1.007825 અને એક ન્યુટ્રોનનું જે દળ છે એ 1.008865 યુ એટલે કે એટોમિક માસ યુનિટ દર્શાવે છે. આ બંનેને ભેગા કરીએ તો આ બંનેનું સરવાળો કરતા મળતી કિંમત આપણને મળતી જે કિંમત છે એ 2.016 49 જેટલી મળે છે. એટલે હું એને 2.0165 U લઈ શકું. આથી અહીં જે દળ ક્ષતિ થશે ડેલ્ટા એમ એ કેપિટલ એમ એટલે કે ન્યુક્લિયસનું દળ ઓછા પ્રોટોનની સંખ્યા સેડ ડેલ્ટા એમ જે છે એ પ્રોટોનની સંખ્યા ઝેડ ગુણ્યા પ્રોટોનનું દળ વત્તા ન્યુટ્રોનની સંખ્યા એન ગુણ્યા ન્યુટ્રોનનું દળ ઓછા કેપિટલ એમ એટલે કે ન્યુક્લિયસનું દળ. પ્રોટોનની સંખ્યા 1 ગુણ્યા એમપી એટલે કે પ્રોટોનનું દળ જે છે અહીંયા આપેલું છે 1.007825 વત્તા ન્યુટ્રોનનું દળ છે એ 1 ન્યુટ્રોનની સંખ્યા એન ગુણ્યા ન્યુટ્રોનનું દળ 1.008865 બરાબર. આ પદ ઓછા કેપિટલ એમ, કેપિટલ એમ અહીંયા ઘડી 2.0141 આ બંનેનો સરવાળો કરતા એક વડે ગુણીશું એટલે સંખ્યા એની એ મળશે. સરવાળો કરતા અહીંયા આપણે સરવાળો કર્યો તો 2.0165 મળતું હતું માઇનસ 2.0141 આથી આપણને મળતું જે દળ ક્ષતિ છે ડેલ્ટા એમ એ 0.0024 U એટલે કે 0.0024 AMU જેટલી મળે છે. અને આ દળ ક્ષતિ છે એને કારણે આપણને જો સમતુલ્ય ઉર્જા શોધી હોય તો એ ઉર્જા જે છે એ આપણને આગળ જોયું હતું કે 1 U હશે તો 931.48 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મળશે. તો અહીંયા 0.0024 U છે તો કેટલી 0.0024 U ગુણ્યા 931.48 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આમ 2.24 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા. આની બંધન ઉર્જા કહેવામાં આવે છે ડ્યુટેરોનની બંધન ઉર્જા. હવે મને પ્રત્યેક ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા શોધવી હોય આ મને મળ્યું ઈબી. હવે મને ન્યુક્લિયોન દીઠ જોઈએ છે તો અહીંયા ન્યુક્લિયોન કેટલા એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનની બંનેનો સરવાળો કરીએ તો કેટલા મળશે. તો અહીંયા જોયું હતું કે અહીંયા એક પ્રોટોન છે ને એક ન્યુટ્રોન છે તો એક અને એક આપણને એ બરાબર 2 મળશે પ્રોટોન વત્તા ન્યુટ્રોન. આથી ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ઈબી ના છેદમાં એ ઈબી એટલે 2.24 ના છેદમાં 2 થશે. આથી મળતી કિંમત 1.12 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ ન્યુક્લિયોન એટલે કે એક પ્રોટોન અને એક ન્યુટ્રોનની ઉર્જા જે છે એ 1.12 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી છે.